વિદ્યાર્થી મિત્રો 3-7 વિષયની અંદર પ્રકરણ છે 8 પવન બાવાઝોડાને ચક્રવાત ભાગ 6 આપણે અગાઉના ભાગમાં ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશેની માહિતી મેળવી ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે તેની માહિતી મેળવી ચક્રવાત એટલે શું એની માહિતી મેળવી જે આપણે જોયું કે શ્રેણીબદ્ધ ઘટનાને કારણે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપી પવન ઘૂમવા લાગે છે અને આ હવામાનની એવી પરિસ્થિતિ છે જેને આપણે શું કહીએ છીએ ચક્રવાત કહીએ છીએ અને ચક્રવાતે સેના પર આધાર રાખે છે એની અંદર કયા કયા મહત્વના ભાગ ભજવે છે તેની પણ આપણે માહિતી મેળવી એના ચક્રવાતનું નિર્માણની આકૃતિ તમે દોરવાનું કીધું હતું કે તમે નોટબુકમાં દોરી હશે હવે આપણે જોઈએ આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર 28 ઉપર જેની ઉપર 81 પર જેમાં આપણને આપ્યું છે કે ચક્રવાતને લીધે થતો વિનાશ આપણે એની માહિતી જોઈ કે કઈ રીતે ચક્રવાત બને છે અને તેના કારણે બરાબર એમાં જોયું કે ચક્રવાત કેવી રીતે બને છે એ જોયું અને હવે આપણે જોઈશું ચક્રવાતને લીધે થતો વિનાશ કે ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે એટલે કે ચક્રવાત એ સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે જે ચક્રવાતના આગમનનો સંકેત છે એટલે કે આ જે ચક્રવાત છે એ સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર એ શું થાય છે પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે અને આનું આ શું છે એ ચક્રવાતનો એ આગમનનો સંકેત આપે છે એટલે કે પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં બરાબર એટલે કે પવન વડે પણ આ જે બધા પાણીના મોજા હોય પણ શું હોય પ્રબળ હોય શક્તિશાળી હોય છે તેના કારણથી કોઈ પણ વ્યક્તિ બચી શકતું નથી અને ચક્રવાતની આંખ આગળનું ઊંચું દબાણ ચક્રવાતની આંખ આગળનું ઊંચું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે તેના કેન્દ્ર એ ભાગમાં પાણીને ઉછાળે છે એટલે કે ઉછળતા પાણીની ઊંચાઈ 3-12 મીટર હોય શકે બરાબર આજે ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે અને ઉછળતા પાણીની ઊંચાઈ કેટલી હોય કે 3-12 મીટર હોઈ શકે તેને જોતા એવું લાગે કે પાણીની દિવાલ કિનારા પર ધસી રહી છે બરાબર તેને જોતા શું લાગે પાણીની દિવાલ કિનારા પર ધસી રહી છે અને આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પર નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશી અને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે અને તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે એટલે કે આ ચક્રવાતને કારણે જે શું થાય છે કે આ માલ મિલકતને તો નુકસાન પહોંચાડે છે પણ એની સાથે જનજીવન પણને પણ શું ગંભીર નુકસાન પહોંચે છે અને તેની જમીનની જે ફળદ્રુપતા છે તેમાં પણ ઘટાડો કરે છે એટલે કે ચક્રવાત સમુદ્રના કિનારાથી પસાર થાય છે તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે જે બધું ભયાનક છે એટલે આ રીતે ચક્રવાતને કારણે શું થઈ શકે પૂરની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે તે શું છે ભયાનક છે એ ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો વૃક્ષો વગેરેને ક્ષતિ કરી અને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે એટલે આ જે ચક્રવાતને કારણે કઈ કઈ જગ્યાઓ પર અને શેનું શેનું નુકસાન થાય છે એ પણ જણાવ્યું કે ચક્રવાતને ઘર છે ટેલિફોન વ્યવસ્થા છે સંદેશા વ્યવહારના પ્રસાધનો છે વૃક્ષો છે અને આ જનજીવન અને તેની માલ મિલકતની મોટી હોનારત સર્જે છે ને દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખાય છે અને અમેરિકા ખંડમાં તેને હરિકેન કહે છે શું કહે છે હરિકેન કહે છે અમેરિકામાં તેને શું કહેવામાં આવે છે હરિકેન કહેવામાં આવે છે અને જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે ચક્રવાતનું શું કહેવામાં આવે છે જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂનના નામે ઓળખવામાં આવે છે વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરી અને કિલોમીટર સુધી કે તેનાથી વધુ પણ હોય છે વાવાઝોડાનો વ્યાસ કેટલો હોય મીટરથી શરૂ કરી અને કિલોમીટર સુધીનો પણ હોય છે તેનાથી વધુ પણ હોય તેને ગળણી જમીન પરની ધૂળ ભંગાર બીજી વસ્તુઓ ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને બધાને ઉપર તરફ ફેંકે છે અહીં વાવાઝોડાનો અનુભવ કરનારાના અનુભવ આપેલા છે કે ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાં બરાબર આ શું છે આ શેમાંથી આપણને એક અનુભવ આપેલો છે તેમાં ડિસ્કવરી જે ચેનલ છે તેમાંથી યંગ ડિસ્કવરી સિરીઝ બરાબર એનો આ એક કાર્યક્રમ આવે છે તેમાંથી આપણને એક ભાગ આપેલો છે કે મેં વાદળને આવી ને ઘરના છાપરાને આવરી લીધું જોયું છે
વાદળને આવીને ઘરના છાપરાને આવરી લીધું જોયું છે હું જ્યારે બરણાના હેન્ડલ પાસે નજીક પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ફંગોળાઈ ગયું સદભાગે મને કોઈ જ ઈજા ન થઈ બરાબર અહીં આપણને આ પહેલો પ્રસંગ આવ્યો પછી શું કહે છે વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા વૃક્ષોની ડાળીઓ પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા બરાબર એટલે કે આ રીતે જળ જીવન પણ શું થયું જોખમમાં મુકાયું અને વાવાઝોડાથી બચવા માટે માટીનો ઓરડો જમીનને ઊંડે હોય છે જેની બહરી હોતી નથી એટલે વાવાઝોડાથી બચવા માટે શું બનાવવામાં આવે છે એક રૂમ બનાવવામાં આવે છે જે જમીનની ઊંડે હોય છે જેની કોઈ પણ બહરી હોતી નથી અથવા બહરીઓ બંધ કરી અને ટેબલની નીચે જતું રહેવું સલાહ કર્યું છે જ્યાં ભંગાર પહોંચી શકે નહીં આપણે ઘૂંટણથી માગા વળી આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વીગાડીને માથાને બચાવવું જોઈએ તો આપણે આ ચક્રવાત જો હોય તો આપણે કઈ કઈ પરિસ્થિતિ આવે અને આપણે એની માટે કઈ રીતે રક્ષણ મેળવવાનું તો આપણે આ રીતે રાખી અને કોઈ ટેબલ જગ્યા અથવા કોઈ મજબૂત જગ્યા ઉપર આપણે આ રીતે બેસવું જોઈએ તો આ રીતે આપણે શું કરીએ છીએ ચક્રવાતમાંથી એટલે કે વાવાઝોડાથી આપણે રક્ષણ મળી જતું એના પછી આપણે જોઈએ વટટોળ એના પછી આપણો મુદ્દો છે વટટોળ એટલે કે આપણા દેશમાં વટટોળ બહુ ઓછા જોવા મળે છે વટટોળ એટલે ગઢણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે મોટા ભાગના વટટોળ કેવા હોય છે નબળા હોય એટલે કે મોટા ભાગના વટટોળ એટલે કે વિનાશકારક વટટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે વિનાશકારી વંટોળની ગતિ કેટલી હોય 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય શકે એટલે કે ચક્રવાતની અંદરના ભાગમાં વંટોળ રચાય છે એટલે ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ એટલે કે મુખ્યત્વે પૂર્વ કાંઠો જો કે પશ્ચિમ દરિયાકાંઠો અને ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછું સંવેદનશીલ છે તો આ રીતે આપણે શું કીધું છે વંટોળ એટલે કે આપણને એની પણ માહિતી એના પછી આપણે જોઈએ કે આ દરેક માટે કે ચક્રવાત છે કે વાવાઝોડું છે વંટોળ છે તો આને એની માટેના આપણે અમુક સુરક્ષાના અસરકારક પગલાં પણ આપણને અહીં આપેલા છે કે ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા તો એની પહેલાં આપણે ચક્રવાત હોય કે અથવા તો બીજું આવી કુદરતી કોઈ આફતો હોય તેની માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ તો કે સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો ચક્રવાતના સંભવિત ક્ષેત્રો ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષા રીતે તે સ્થાન ઉપર પહોંચી વળવાની સરકારી વ્યવસ્થા આ રીતે આપણને શું કરવામાં આવે છે કે આ જે પરિસ્થિતિ છે એની સામે રક્ષણ માટે પણ ઘણી બધી આવી રીતે સંસ્થાઓ કાર્ય કરે છે તો કે આપણે શીખ્યા છે કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે એટલે કે વાવાઝોડાની બનાવટમાં પવનથી ઝડપ અગત્યનો ભાગ ભજવે છે તેથી પવનની ઝડપ માપી ખૂબ જ અગત્યની છે જે સાધન પવનની ઝડપ કે વેગ માપે છે તેને એનિમોમીટર કહેવાય છે શું કહે છે એનિમોમીટર કહે છે એનિમોમીટર કોને કહેવાય તો અહીંયા આપણને પવનની ઝડપ માપતું એનિમોમીટર અહીંયા આપણને આપ્યું છે આપણી પાઠ્યપુસ્તકનું પાન નંબર 90 ઉપર જો આપણે ભારતનો હવામાન વિભાગ કરી દીધું આપણે એ ચિત્ર છે અહીંયા આપણે જો કે હવે આ તો કોઈ સંસ્થા દ્વારા આપણને રક્ષણ મેળવવા માટેની માહિતી આપી હવે લોકો દ્વારા કરવાના કાર્ય તો આપણે આપણા દ્વારા પણ અમુક કાર્ય કરવા પડે ને રક્ષણ માટે તો એની માટે કે આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન છે રેડિયો છે અથવા દૈનિક સમાચારો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં આપણે અનિવાર્ય ઘરેલુ સામાન એટલે કે પાલતુ જાનવરો છે વાહનો છે તેમને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવું ન જોઈએ એટલે કે આપણે જોઈએ છીએ પૂર જેવી પરિસ્થિતિ હોય તો આપણને રસ્તો ના દેખાતો હોય તો પણ આપણે શું કરીએ છીએ તેની પર વાહન ચલાવવા પ્રયત્ન કરીએ છીએ તો આપણે એવું કરવું જોઈએ નહીં કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ છે ફાયર બ્રિગેડ છે મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ જેનાથી આપણે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણને એને રક્ષણ મળી શકે એના પછીનો મુદ્દો છે કે જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હોવ તો રાખવાની કેટલીક વધારાની સાવધાની આ તો આપણને આ રીતે સાવધાની કીધી પણ આપણે જો આ રીતના વિસ્તારમાં રહેતા હોઈએ તો આપણે કયા પ્રકારની માહિતી આપણે રાખવી જોઈએ કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તો કે દૂષિત થયેલા પાણીનો વપરાશ કરવો જોઈએ નહીં
કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો, વિના થયેલા ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ છે તેમજ નીચે પડેલા વીજળીના તારનો સંપર્ક આપણે કરવો જોઈએ નહીં. ત્યારે આપણે શું કરવું જોઈએ કે ચોમાસાની ઋતુ હોય અથવા વરસાદ આવી આવી કોઈ જગ્યાઓ હોય ત્યાં આગળ આપણે વિના હાથે કે આવી રીતે કોઈ વસ્તુને ઇલેક્ટ્રિક વાળી વસ્તુને આપણે સ્પર્શ કરવો જોઈએ નહીં. માત્ર ફરવાના વાહને કે પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું જોઈએ નહીં. બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું જોઈએ નહીં. જે લોકો તમારો બચાવ કરે છે એ લોકોને વગર વાંકણી એટલે કે બિનજરૂરી જરૂર ન હોય તેવી માંગ આપણે કરવી જોઈએ નહીં. તમારા પાડોશીઓ છે તમારા મિત્રોને મદદ કરવી જોઈએ અને તેમને સહકાર આપવો જોઈએ. બરાબર, તો આ રીતે આપણે ઘણી બધી આપણે માહિતી જે છે જેની આપણે શું કરવી જોઈએ, સાવધાની રાખવી જોઈએ. એના પછીનો મુદ્દો છે કે આધુનિક ટેકનોલોજીની મદદ. આ રીતે આપણે કઈ રીતે બીજાને મદદ કરી શકીએ, બીજા આપણને મદદ કરતા હોય તો આપણે કઈ રીતે તેમને સહકાર આપવો જોઈએ એ જોયું. પણ હવે આપણને આ જે મુદ્દો છે જે આપણને આપ્યો છે કે આધુનિક ટેકનોલોજીની મદદ, તો કે અત્યાર સુધીના દિવસોમાં વધુ સારી આપણને સુરક્ષા મળે છે કે ગઈ સદીના પ્રારંભના સમયમાં. અત્યારે આપણે બધી સફળ મળે પણ પહેલા સદીની આપણે વાત કરીએ તો દરિયાકાંઠામાંના જે વસવાટ કરતા લોકો છે જે ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર કરવું પડે ને એક દિવસ કરતા પણ ઓછો સમય લોકોને મળતો હતો નહીં. એટલે કે આજની દુનિયા સુધી દુનિયા ઘણી જુદી છે પહેલા કરતા. આજની દુનિયા કેવી થઈ ગઈ છે, જુદી છે કે ઉપગ્રહો છે, રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા ચક્રવાતની આપણને શું મળી જાય છે, સૂચના મળી જાય છે. અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરવામાં આવે છે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા તો દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટે સંદેશા પ્રસારિત કરવામાં આવે છે. અને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે. બરાબર, એટલે કે આપણે અત્યાર સુધી તો આવી રીતે જે રીતે ચક્રવાત આવે ત્યારે સ્થળાંતર થતું હતું પહેલાના સમય, પણ હવે આપણે શું થઈ ગયું છે, ટેકનોલોજીનો યુગ છે તો એના કારણથી ટેકનોલોજીના કારણે આપણને 48 કલાક પહેલા જેની માહિતી મળી જાય છે અને આપણને એની સામે સુરક્ષા માટેની પણ આપણને સમય મળે છે. તો આ રીતે આપણે આજે ચક્રવાતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ પણ ચક્રવાત સાથે સંબંધિત થોડું વધુ નિરીક્ષણ કરે છે. તો આ સાથે આપણો અહીંયા પાઠ પૂરો થયો. તમે પારિભાષિક જે શબ્દો છે એ નોટબુકમાં લખવાનું ભૂલતા નહીં. આપણે જે સ્વધ્યેય છે આપણે આગળના ભાગમાં જોઈશું.